अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। फेज ए ए चक्कीवाला गर्ल्स हाई स्कूल फेज ई लर्निंग ऑनलाइन एजुकेशन में आप सर्वनु हृदय थी हार्दिक स्वागत छे। फेज ए ए चक्कीवाला गर्ल्स हाई स्कूल आयोजित शिक्षक दिन ने अवसर पर ऑनलाइन लर्निंग में हूँ गुजराती विषय की शिक्षिका बॉम्बेवाला फरहाना टीचर की भूमिका भजवीश। शिक्षक दिन 5 सप्टेम्बर रोज मनावामां आवे छे। अमारा जीवन ने सरगाड़वा माटे शिक्षक एक मोटी अने महत्वपूर्ण भूमिका भजवे छे। सफलता प्राप्त करवामां आपणने घणी मेहनत करे छे, जेम के अमारा ज्ञान कौशल्यना स्तर विश्वास अने आत्मविश्वास ने वधारे छे अने जीवन ने योग्य आकार में लावे छे। एवा अमारा निष्ठावान शिक्षक माटे अमारी पण केटलीक जवाबदारीओ बने छे। आपणे बधाए एक आज्ञाकारी विद्यार्थीना रूप में अमारा शिक्षकोनो दिलथी अभिनंदन करवानी जरूर छे। जीवनभर निस्वार्थ सेवा माटे अगणित विद्यार्थीओना जीवन में प्रकाश नाखे छे, तेनो आभार अने धन्यवाद आपवू जोईए। तेमने धन्यवाद आपवा अने तेमने साथे समय पसार करवानो एक महान अवसर छे शिक्षक दिन। शिक्षक दिन निमित्ते गुजराती विषयनी शिक्षिका फरहानाबेन बॉम्बेवालानी भूमिका भजवनार विद्यार्थीनी हूँ मिर्जा अमरीन अब्दुल सत्तार, विषय गुजराती, धोरण 11, विषय गुजराती, पाठ छे 10 जीभ। तेना लेखक छे ज्योतिन्द्र दवे। एनो साहित्य प्रकार छे हास्य निबंध। ऑनलाइन शिक्षण आपनारा मारा तमाम शिक्षकों ने आज शिक्षक दिन निमित्ते खूब खूब अभिनंदन। શરીરનું સૌથી ચંચળ અંગ એટલે જીભ છે તો બધાની સરખી, પણ કોઈ ફૂલની જેમ વાપરે તો કોઈ તીરની જેમ। જ્યોતિન્દ્ર દવે, તેમનો જન્મ 21 ઓક્ટોબર 1901 તેમના વતન સુરતમાં થયો હતો। તેમણે કોલેજ સુધીનું શિક્ષણ સુરતમાં લીધું। 1933-37 દરમિયાન સુરતની MTB કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા। જીવનનો મોટો ભાગ તેઓ મુંબઈમાં વસ્યા હતા। છેલ્લે માંડવીની કોલેજમાં 3 વર્ષ આચાર્ય રહ્યા હતા। તેઓ વિશેષ લોકપ્રિય અને અંગણી નિબંધકાર હતા। હાસ્ય લેખક તરીકેની શક્તિ અને હાસ્ય પ્રેરક વ્યાખ્યાન અપનાવવાની ઉત્તમ આવડત, એ બંને ગુણોનો સમન્વય તેમનામાં હતો। તેઓ ભારતીય કાવ્ય મીમાંસાના અભ્યાસી હતા। તેમણે નાટક અને અનુવાદો પણ આપ્યા છે। તેમનો મૃત્યુ 11 સપ્ટેમ્બર 1980 સ્થળ મુંબઈ ભારતમાં થયો હતો। તેમણે રંગતરંગ ભાગ 1-6, મારી નોનપોથી, રેતીની રોટલી, પાનના બીડા, અલ્પાત્માનું આત્મપૂરણ, નજર લાંબી અને ટૂંકી, ત્રીજું સુખ, રોગ યોગ અને પ્રયોગ, જ્યાં ત્યાં નજર પડે મારી તથા પ્રતિનિધિ હાસ્ય લેખનોનો સંગ્રહ જ્યોતિન્દ્ર તરંગ છે, જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો છે। ધનસુખલાલ મહેતા સાથે તેમણે અમે બધા નામની હાસ્યસભર નવલકથા આપી છે। હાસ્યની વિવિધ પ્રયુક્તિઓનો આશ્રય લેતી એમની શૈલી હાસ્ય જન્માવે છે। ઓગણીસો 1941 તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો। તેમને 1950 નર્મદ સુવર્ણચંદ્રક પણ મળ્યો હતો। તેમના માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દર વર્ષે હાસ્ય સાહિત્યકારને જ્યોતિન્દ્ર દવે પારિતોષિક અર્પણ થાય છે। પાઠ 10 જીભ, લેખક છે જ્યોતિન્દ્ર દવે, તેમનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ। આ કૃતિમાં જીભ વિશે જણાવતા લેખક કહે છે કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે। જીભ એક છે પણ બે કામ કરે છે, સ્વાદ પરખવાનું અને બોલવાનું। જીભ જન્મથી મરણ અને મરણ પછી પણ તેને વાણી રૂપે અમર રહે છે। રસાસ્વાદનો અધિકાર પણ જીભને મળ્યો છે। જ્ઞાન અને કર્મના સુંદર સમન્વય તે સાધી શકે છે। શરીરની વ્યાધિઓનો પરિચય પણ જીભથી જ થાય છે। જીભથી મનુષ્યના સંસ્કારોની ઓળખ પણ થાય છે। માન અને અપમાનના અનુભવો જીભથી જ થાય છે। કેટલીક જીભ કાતરનું કામ કરે છે તો કેટલીક સોયની ગરજ પણ સારે છે। મનુષ્યની તંદુરસ્તી, નીતિ,
વિવેક, ધર્મ આદિ એનું આખું જીવન જીભના આધારે વિકસે છે કે વણસે છે. ઈશ્વર જીભને છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલું સારું. થાત, કંકાસ, મારામારી, ગાળાગાળીના પ્રસંગે જીભને કાઢીને ગજવામાં મૂકી દે આવા કેટલાક પ્રસંગો સુધારી શકાયા હોત. ક્યારેક કોઈની જીભ અદલાબદલી થઈ જાત પણ તેમાં જ ફાયદો જ થાત. રામનું રટણ કરનારી જીભ કોઈ ખ્રિસ્તીના મોંમાં તો, રહીમની ભજનારી જીભ કોઈ બ્રાહ્મણના મુખમાં જઈ ચડે તો આપોઆપ રામ, રહીમ અને ગોળની એકતા સિદ્ધ થઈ જાત. આ નિબંધમાં હળવો ગંભીર વિષય લઈ લેખક ઉત્તમ કક્ષાનું હાસ્ય જન્માવી શક્યા છે. એટલું જ નહીં, આ હળવાશથી સાથે સાથે જીવનની ગંભીર સમસ્યાનું સમાધાન કરીને, કલ્પના કરીને ઉત્તમ ઉપદેશ પણ આપ્યો છે. મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. બીજી બધી કરતાં એનું મહત્ત્વ પણ વિશેષ છે. કાન, હાથ, પગ આદિ બબ્બે ઇન્દ્રિયો છે ને તે કાર્ય એક જ કરે છે. એક સાંભળવાનું કામ કરવા માટે બે કાન, એક સાંસ લેવાનું કાર્ય કરવા માટે બે નસકોરા, ચાલવાના એક કાર્ય માટે બે પગ, જોવાના કામ માટે બે આંખો, પણ બોલવાનું ને સ્વાદ પારખવાનું એમ બે કામ માટે એકલી જીભ જ નિમણૂક કરવામાં આવી છે. ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણું કાબૂ નથી, આપણી ઈચ્છા વિરુદ્ધ પણ પરસંસ્કારની અસર એના પર થયા વગર રહેતી નથી. કોઈ આપણને ગાળ દેતું હોય ને તે સાંભળવી આપણે કુદરતી રીતે જ ન રૂષ્ટી હોય તો પણ આપણા પોતાના કાન એ ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના નહીં રહે. ન જોવા જેવું આંખ અનેકવાર જુએ છે ને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નસીકા મગજને પહોંચાડે છે, પરંતુ જીભની ઉપર મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે. એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય કરે છે, અનાયતા નહીં. જેમ જેમ મૂડી વધે એમ એમ જેમ જીભ સૂડી જેવો ઘાટ ઘટી જાય, મૂડીવાદ તરફ ડગલું ભરતા સમાજનો અહંકાર એટલો તીખો અને ધારદાર બનતો જાય છે કે એ અણીદાર જીભથી કોઈનો દિલ ભાંગીને કરચો વેતરતો વેતરતો આખરે પોતાની લાગણી પણ બુઠ્ઠી કરી દેતો દેખાય. બોલવાનું ને ખાવાનું દુનિયાના બે મોટા કાર્ય છે એ નાનકડી જીભ બજાવે છે. માનવ જીવનમાં આના કરતાં વધારે ઉપયુક્ત કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી. એ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે ને જીવનના અંત આવતા સુધી ચાલે છે, અથવા મનુષ્યના મરણ પછી પણ એની જીભ કાર્ય તો ચાલુ જ રાખે છે. એના મત, અભિપ્રાય, વચન આદિનો પાછળનાઓ વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે ને એની પાછળ 12મું, 13મું, 7 વર્ષી આદિ પ્રસંગો યોજીને તેની રસાસ્વાદને, અભિલાષાને પણ મરણ પછી પણ સંતોષે છે. આમ જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે ને એ મરણ પછી પણ ચાલુ રહે છે. વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો સ્થિર થઈ જાય છે, સ્થિર એટલે ખરાબ થઈ જાય છે, ત્યારે પણ જીભ તો એવી ને એવી બળવાન રહે છે. ઘણીવાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય એમ લાગે છે. ઘરડી આંખ, ઘરડું મગજ એ નિબળતાની નિશાની છે, પણ ઘરડી જીભ એટલે અનુભવે અને સંસ્કાર બળમાં ને કળમાં દુર્જય બનેલી જીભ એમ સમજવાનું છે. દુર્જય એટલે જીતવું મુશ્કેલ હોય એવું. ચાલો હવે પ્રશ્નના જવાબ કરીએ. જીભ ઉપર મનુષ્યની સત્તા છે તેમ શા પરથી કહી શકાય? ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણું કાબૂ નથી. આપણી ઈચ્છા ન હોય તો પણ કોઈ ગાળ આપે અને તે સાંભળવી ન ગમે તો પણ આપણા કાન એને આપણા મગજ સુધી પહોંચાડે છે. આપણી આંખ પણ કેટલુંક ન જોવાનું અનેક વાર જુએ છે, માથું ફાડી નાખે એવી દુર્ગંધ પણ નાક મગજ સુધી પહોંચાડે છે, પરંતુ જીભની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ ચાખવાનું શક્ય બને છે, અનાયતા નહીં. આ પરથી કહી શકાય કે જીભ ઉપર મનુષ્યની સત્તા છે. બીજો સવાલ, જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે અને એ મરણ પછી પણ ચાલુ રહે છે, સમજાવો. જીભ દ્વારા બોલવાનું અને ખાવાનું એ બે કાર્યની શરૂઆત મનુષ્યના જન્મથી થાય છે અને જીવનના અંત સુધી ચાલે છે. મનુષ્યના મરણ પછી એમના વિશેના મત, અભિપ્રાય, વચન આદિનો વારંવાર ઉલ્લેખ થાય છે
ઉપરાંત મરણ પછી 12મું 13મું શ્રાદ્ધ વરસી આદિ પ્રસંગો યોજીને મૃતાત્માની પ્રસાસ્વાદની અભિલાષાને મરણ પછી પણ સંતોષે છે. આમ મનુષ્યના મરણ પછી પણ જીભનું કાર્ય ચાલુ રહે છે. ચાલો હવે આ સવાલનો જવાબ મને કોમેન્ટ સેક્શનમાં બતાવજો, તમે આ પાઠ શીખ્યો હોય તો. થેન્ક યુ મારો વિડીયો જોવા માટે.